ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. નિર્મલ બાબા એ 2012ના ભારતના નવા જગદગુરુ થઈ ગયા છે. ટીવી પર રોજ સવારે કલાકો સુધી એમના કાર્યક્રમો આવે છે. 2000 રૂપિયા લઈને એ 5000 માણસોને ભેગા કરે છે. એમના દરબારમાં 1 કરોડ રૂપિયા ભેગા થાય ત્યારે બાબા પ્રગટ થાય છે. અને હવે આ બાબા ઢોંગી છે, બાબા ફિતુરી છે, બાબા પોતે જિંદગીમાં સાવ ખાલી થઈ ગયા પછી આ નિર્મલ બાબા થઈ ગયા અને હવે એ લોકોને ઉદ્ધાર કરી રહ્યા છે. એમનો ઉદ્ધાર પણ બહુ અજાયબ ભર્યો છે. કોઈક વાર મેં એમના પ્રોગ્રામ પર દ્રષ્ટિ પડી જાય છે. એક વાર હું જોતો હતો ને એક ભાઈને, એ ભાઈએ કીધું કે બાબા મેં તો બરબાદ હો ગયા હું, ખતમ હો ગયા હું, જિંદગી બેહાલ હો ગઈ હે, અબ બતાઓ હમ ક્યા કરે, મેં બડી ઉમ્મીદ કે સાથ આપકે દરબાર મેં આયા હું. બાબાને એક મિનિટ ઉસે દેખતે રહે ઓર ફિર બાબાને કહા કે આપને અભી કોઈ ચપ્પલ ખરીદી? ઉન્હોને કહા 15 દિન પહેલે મેને એક સ્લીપર ખરીદી. કોણ સી સ્લીપર ખરીદી? કોણ સી કંપની કી? ઉન્હોને કહી નહીં, એસા હી એક હવાઈ ચંપલ ખરીદી. બાબાને કહા બ્રાન્ડેડ સ્લીપર ખરીદો, બ્રાન્ડેડ ચંપલ પહેનો. ક્યા આજ સે આપ બ્રાન્ડેડ ચંપલ પહેનોગે ઓર આપકે સબ દુઃખ દૂર હો જાયગે. લાગ્યું કે બાબાએ જાણે બાટાની એજન્સી લીધી છે. લોકોને એવા એવા નુસ્ખા આપે છે કે પૂછવાની વાત નહીં. મને પણ થયું કે 1 કલાકના કાર્યક્રમમાં 1 કરોડ રૂપિયા કમાવા શા માટે આ ટીવીના પ્રોગ્રામ કરવા અને મકાનો બાંધવા અને જમીનો લે વેચ કરવી, ચાલ આ બધું મૂકીને જીતુ બાબા તરીકે બેસી જઈએ કશેક. આ ઢોંગી અને ફિતુરી બાબાઓ પાછળ આ દેશ વર્ષોથી ગાંડો થતો આવ્યો છે, આજે પણ ગાંડો થતો છે. કેટલાક અદ્ભુત પુરુષો આ દેશમાં થયા છે, આજે પણ છે. મને મારા એક મિત્રએ બહુ સુંદર વાત કરી હતી, રાકેશ સોની નામના મારા મિત્ર છે. મને કે જીતુભાઈ આપણે ટ્રાફિક પોલીસ તરીકે ઉભેલા એક માણસ તરફ તિરસ્કારથી જોઈને જતા રહીએ છે, બની શકે કે મહાયોગી હોય. આ દેશમાં ક્યાંય પણ ગમે તે જગ્યાએ મહાયોગીઓ એવા સીધા સાદા કપડાં પહેરીને બેઠા છે, નોકરી કરી રહ્યા છે, સરકારી ઓફિસમાં કામ કરી રહ્યા છે, પણ એમનામાં અદ્ભુત શક્તિઓ છે પણ એ બતાડતા નથી. તો પહેલી વાત તો એ છે કે આ લોકો, આ બાબાઓ જ્યારે આવું જાહેરમાં બીભત્સ પ્રદર્શન કરે છે ત્યારે સવાલ થાય છે કે એમનામાં ખરેખર શક્તિ છે કે નહીં. તમે જ્યારે કોઈને આશીર્વાદ આપો છો, તમે જ્યારે કોઈને શ્રાપ આપો છો, ત્યારે તમારું બહુ બધું પુણ્ય તપ ખર્ચાઈ જતું હોય છે. એટલે અમુક શક્તિઓ જેનામાં જન્મી નથી એવા સંતો એવા સાધુઓ પણ આશીર્વાદ આપવાનું ટાળે છે, કારણ કે એમણે મહા મહેનતે સંચિત કરેલ તપ એમાં જતું રહે છે. તો પછી આ ફિતુરી બાબાઓનો ધંધો ચાલે છે કે? કારણ કે દરેક જણ દુઃખી છે અને દરેક જણને શોર્ટકટથી તાત્કાલિક સુખી થઈ જવું છે, દુઃખ ભોગવવા નથી. અને આને કારણે બાબાઓનો પણ બહુ ધંધો ચાલ્યો છે અને આ દેશમાં જ્યોતિષીઓનો પણ રાફડો ફાટ્યો છે. હું પોતે જ્યોતિષનું ઘણું સુંદર જ્ઞાન ધરાવું છું. હું પ્રોફેશનલી જન્માક્ષરો જોતો નથી, પણ દાવો પણ કરું છું કે ગમે તેટલો અદ્ભુત જ્યોતિષાચાર્ય હોય એ મને બેવકૂફ ન બનાવી શકે. મને કોઈ પણ યોગની કોઈ પણ એની વાત કરે જ્યોતિષની તો હું એમ કહી શકું કે આ વાત સાચી છે, આ વાત સાચી નથી. જ્યોતિષ અદ્ભુત વિજ્ઞાન છે, અદ્ભુત શાસ્ત્ર છે, પણ સામાન્ય જ્યોતિષ પાસે તમે જે 100 રૂપિયા અને 125 રૂપિયામાં ભવિષ્ય જોવડાવો છો ત્યાં તમારી સાથે મનોવૈજ્ઞાનિક ખેલ સિવાય કશું જ થતું નથી.
તમે જે રાશિફળ જુઓ છો છાપાઓમાં, હું સંદેશ અખબારમાં સબ એડિટર રહ્યો છું વર્ષો સુધી, અને ઘણી બધી વાર એવું થતું કે રાશિફળ આવે નહીં, પહોંચ્યું ના હોય કે કવર મળતું ના હોય. અમે 2-4-5 મહિના જૂનું કોઈ રાશિફળનું પેપરમાંથી કટિંગ કાપીને ફરી એનું એક રાશિફળ બીજે દાડે મૂકતા હતા. આજે મુકાય છે. આ દેશમાં 125 કરોડ લોકો છે અને 12 રાશિઓ છે, એટલે 10 કરોડ લોકો એક જ રાશિમાં જન્મ્યા છે. 10 કરોડ લોકો. મિથુન રાશિમાં 10 કરોડ છે, મકર રાશિમાં 10 કરોડ છે, મેષ રાશિમાં 10 કરોડ લોકો છે. હવે તમે જ્યારે તમારી મકર રાશિ, મારી મકર રાશિ છે, હું એનું ભવિષ્ય વાંચું છું કે આજે આમ આમ થશે. હવે 10 કરોડ લોકો યાત્રાએ નીકળશે, 10 કરોડ લોકોને આજે નોકરી મળી જશે. મેષ રાશિ વાળામાં લખ્યું છે કે તમને આજે તમારા પ્રેમી કે પ્રેમિકા મળી જશે. 10 કરોડ લોકોને પ્રેમી પ્રેમિકા મળી જશે. હવે ઘણાની તો એક દાડે પ્રેમિકા મરી જશે. તો આ રાશિ ભવિષ્ય પણ રાશિ જ છે, કંઈ કામનું નથી, છતાં ચાલ્યું છે. તમે જે જ્યોતિષ જોવડાવો છો ત્યાં શું થાય છે સમજવા જેવું છે. એક ફાયદો છે આ જ્યોતિષીઓને કારણે, કે આ દેશમાં સાયકોલોજિસ્ટ વધારે નથી જોઈતા, મનોવૈજ્ઞાનિકની વધારે જરૂર નથી પડતી. આપણા જે જ્યોતિષાચાર્યો છે, જ્યોતિષીઓ છે, એ સાયકોલોજિસ્ટો છે, મનોવૈજ્ઞાનિકો છે. બહુ મોટી ફી લીધા વગર 100-125 રૂપિયામાં તમને ભવિષ્ય કહે છે. હવે એક બેન છે, એ કોઈ જ્યોતિષ જોનાર ભાઈ પાસે ગયા. હવે બેન પોતે 45-50 વર્ષના છે, જોડે 27-28 વર્ષની છોકરી છે, અને એ જ્યોતિષની સામે બેઠા. એટલે જ્યોતિષને જન્માક્ષર આપતી વખતે જ આ બહેનોની મેન્ટાલિટી સમજી લેજો. એ જન્માક્ષર આપતી વખતે જાતે જ શરૂ કરશે કે આ મારી છોકરીના જન્માક્ષર છે, બાપજી જુઓ. બાપજી જન્માક્ષરમાં જન્મ તારીખ જુએ છે, સમજી જાય છે કે આ ઘોઘી 29 વર્ષની થઈ ગઈ છે. કદાચ એ જ્યોતિષ શાસ્ત્ર જાણે પણ છે, કુંડળી જોઈને બધું ઘણું કહી શકે એમ છે, પણ એ આ બધું જોવાની મહેનત બહુ ઓછી કરે છે. જેવું સાંભળ્યું કે આ 29 વર્ષ ઘોઘીના જન્માક્ષર જોવાના છે, એટલે ધીમે રહીને કહેશે. એમની વાક્ય સાંભળો, વાક્ય રચના સાંભળો. આ બેને લગ્નનો કંઈક આટલું બોલે છે, ત્યાં તો માની સ્પ્રિંગ ઉછળી જાય છે. માં કહે છે, હા આ 29 વર્ષની થઈ ગઈ, લગ્ન થતા નથી. એટલે માં તરત જ કહેશે કે આના લગ્ન થયા નથી કે થતા નથી. બધે માગા આવે છે, જુએ છે, બધું બધાને ગમે છે, અને પછી વાત તૂટી પડે છે. અથવા કહેશે કે થઈ ગયેલા લગ્ન આ 3 વર્ષ પહેલા, અને પછી આ એક છોકરું લઈને પાછી આવી છે. હવે આમાં જ્યોતિષ કોણે જોયું? પેલા બાપજીએ તો ખાલી મમરો મૂક્યો કે આ બેનને લગ્ન, અને બેને બધું કહી દીધું કે એના લગ્ન તૂટી ગયા છે અથવા એ લગ્ન કુંવારી છે. હવે બેને એમ કીધું કે કુંવારી છે, એટલે પછી બાપજી જોઈને કહેશે કે હા એને લગ્નમાં જ મંગળ પડ્યો છે અને માંગલિક છે, અને હવે આમ તો થઈ જ જવું જોઈએ. આ કંઈ પડ્યું છે, શનિ અહીં છે, ગુરુ અહીં આવી ગયો છે, બેન આમ તો કંઈક બહુ સારા યોગો હવે આવી રહ્યા છે, અને બહુ સારું પડશે. આ બેનને પછી કોઈ તકલીફ નથી. હવે 29 વર્ષ સુધી લગ્ન ના થાય એનાથી મોટી કઈ તકલીફ હોય, પણ હવે એમને કોઈ તકલીફ નથી, એટલે એક આશ્વાસન મળ્યું. પછી વાત આવશે કે બાપજી પણ કંઈક જલ્દી થાય એવું કરો. એટલે બાપજી કહેશે, સારું એક કામ કર બેટા, તું મંગળવાર કર, અને મંગળવારે તારે નકોડા કરવાના છે બેટા. હા જરા સારો વર મળે એટલા માટે આટલું કરજે. મંગળવારે તું નકોડા ઉપવાસ કર, અને એક ઘઉંનો દાણો ગળી જવાનો, અને આવા 52 મંગળવાર કરવાના, અને એક એક દાણો વધારતા જવાનો. બીજા મંગળવારે 2 દાણા, ત્રીજા મંગળવારે 3 દાણા, એમ 52 દાણે પહોંચવું એટલે પાછું ઉતરવા માંડવાનું. પછી 51, 50, 40 એમ કરતા કરતા 1 દાણા પર આવી જવાનું. પછી મંગળવાર કરવાના નહીં, પણ આટલા મંગળવાર તું કરી દે બેટા, તારું નક્કી થઈ જશે. હવે સિમ્પલ વસ્તુ સમજી લો, 29 વર્ષની ઘોઘી છે અને 52
દાણા ગળતા ગળતા એને એક વર્ષ થશે, પાછા ઉતરતા ઉતરતા બીજું વર્ષ થશે, એટલે આ ઘોઘી 31 વર્ષની થશે. હવે 31 વર્ષે નહીં પરણે તો પરણશે ક્યારે? અને પછી તો જેમ દાણા વધતા જશે ઘટતા જશે એટલે પેલીને પણ એમ થશે કે ચાલો આપણે એક કામ કરીએ, હવે જેવો મળ્યો છે એવો હા પાડી દો. હવે આમાં બહુ જોવા જાણવા જેવું કશું રહ્યું નથી, એટલે કાં તો એના લગ્ન થઈ જશે. હવે અધવચ્ચે જ 8 મંગળવાર કર્યા, 10 મંગળવાર કર્યા અને લગ્ન નક્કી થઈ ગયા, એટલે માતાજી બહુ હરખ કરીને આવશે કે બાપજી આ 9મા જ મંગળવારે જુઓ ચમત્કાર થઈ ગયો, આપણું બધું નક્કી થઈ ગયું છોકરીનું. એટલે બાપજી બહુ આનંદ વ્યક્ત કરશે કે બહુ સારું થયું, બહુ સારું થયું બેટા. મને ખાતરી જ હતી કે આમ તો 21 મંગળવાર બી નહીં કરવા પડે, પણ મેં થોડીક 52 મંગળવારની વાત કરી હતી. ચાલ સરસ થઈ ગયું બેટા, હવે આગળ મંગળવાર તારે કરવાની જરૂર નથી. એટલે એક ટંક કરજે, બેવ ટંક મંગળવાર ના કરી. હવે બિચારી માં એમ હશે તો પૂછશે કે બાપજી શું આપો, તો કે હવે શું આપવાનું હોય, 10 મંગળવારે થઈ ગયા છે, એક મંગળવારના 200 રૂપિયા ગણીને 1800 આપી દો, વધારે કશું મારી ઈચ્છા નથી. એટલે આ એક સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ છે. અને ઘણી બધી વાર એવું પણ મેં જોયું છે કે આ બિચારી 52 ઘઉં ગળી જાય, 52 ઘટતા ગળે, અને આ 500-700 ઘઉં ગળ્યા પછી પણ એના લગ્ન ના થાય, એટલે પછી પાછી માં એને લઈને આવે કે આ બાપજી તમે કીધેલું 2 વર્ષ થઈ ગયા, હવે તો 31ની થઈ ગઈ તોય લગ્ન નથી થતા, હવે બાપજી શું કરીએ, હવે ફરી કરવા પડશે કે ના બેન, હવે એ તો બધું સરસ થઈ ગયું છે, બધું જ પરિપક્વ થઈ ગયું છે, હવે થોડોક રાહ જોવાની વારો છે. એટલે બાપજી કહેશે ના ના, હવે કંઈ આવા 52 કરવાની જરૂર નથી, હું તમને એક નાનકડું બીજું વ્રત આપું છું, એમાં ખાલી જપ જ કરવાના છે. એટલે 1,00,000, 5,00,000, 10,00,000, 25,00,000 જપ આપી દેશે. પણ પછી પેલા બેનને કહેશે કે પણ બાપજી તમે કીધેલું આ 2 વર્ષમાં થઈ જશે, આ ઘઉં ગળતા ગળતા પણ થયું નહીં. એટલે બાપજી કહેશે કે બેટા હવે આ તો નસીબથી આગળ કોણ પહોંચે, તમે ઘઉંના દાણા ગળવામાં ચોક્કસ ભૂલ કરી છે, નહીં તો આવું ના થાત. કોક વાર શું થયું હશે બેટા, 26 દાણાને બદલે તે બીજે વખતે 27 દાણા લઈ લીધા હશે, એક દાણાની ભૂલ થઈ ગઈ હશે. એટલે ભૂલ તો છેવટે તમારા નસીબની તમારી જ હોય છે, બાપજી તો સાચા જ હોય છે. આ બધું કહેવા પાછળ હું જ્યોતિષને અવગણવા નથી માગતો, જ્યોતિષના અદ્ભુત ચમત્કારો મેં જોયા છે, પણ આ બધું તમે જે પ્રોફેશનલ જ્યોતિષીઓ પાસેથી જાણવા માગો છો એ મોટે ભાગે આ પ્રકારનું હોય છે. હવે જે પણ સ્ત્રી જ્યોતિષ પાસે પહોંચે છે એને હંમેશા એક વાત જ્યોતિષ કાયમ કહેશે, તમે બેન છો, તમે કોઈ પણ વાર જ્યોતિષ બતાવવા ગયા છો, જ્યોતિષીઓ પાસે એક અદ્ભુત મનોવૈજ્ઞાન છે, એ તમને ચોક્કસ કહેશે કે બેન એક સાચી વાત કહું, તારી પિયરમાંય કદર ના થઈ, તારી સાસરીમાંય કદર ના થઈ, તું ગમે તેટલું કર, તું મરી જાય તોય તારા સગાવાલાને તારી પડી નથી, તારું કરેલું કોઈ યાદ કરતું નથી, ત્યાં આખા કુટુંબ માટે તું ઘસાઈ મરી, તું મરી ગઈ પણ તારું કોઈ કરનારું નથી. એટલે બેન કહેશે હા, કોઈ બેને દુનિયાની કોઈ સ્ત્રીએ, ચાહે અમેરિકન હોય, રશિયન હોય, નીધરલેન્ડની હોય કે કોઈ બરફ આઈસલેન્ડમાં રહેતી હોય, કોઈ સ્ત્રીએ હજુ સુધી એમ નથી કીધું કે નાય 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 બાપજી ખોટા છો, મારા સાસરિયા જેવા તો કોઈ છે જ નહીં. અને કોઈ પણ પુરુષ જ્યારે બાપજી પાસે જાય છે જ્યોતિષ જોવડાવવા, ત્યારે બાપજી પાસે અચૂક એક રામબાણ ફોર્મ્યુલા છે કે ભાઈ તું જેટલી મહેનત કરું છું એનું તને 1% પણ ફળ મળતું નથી, તું થાકી જાય છે, પહેલાં તૂટી જાય છે પણ નસીબ તને સાથ આપતું નથી. અનિલ અંબાણી પણ આ જ માને છે, અનિલ અંબાણીને પણ એમ થાય છે કે મારા હું શું નથી કરતો, મારામાં શું નથી કે હું દુનિયાનો પહેલા નંબરનો પૈસાદાર ના થઈ શકું, પણ નસીબ સાલું આપણે 8મા જ નંબરે રહીએ છીએ, દુનિયામાં 8મા નંબરે જીવવું જ પડે, શું કરીએ હવે, આપણે કરીએ છીએ એટલું પામતા નથી. ને આ ડફોળ સરકારો ભારતની એ આપણી વચ્ચે આવ્યા કરે છે, અમેરિકામાં હોત તો હું અત્યારે બિલ ગેટ્સને હરાવી દે, પણ બિલ ગેટ્સ સાલો નસીબદાર છે, અમેરિકા રહે છે, એટલે અમેરિકામાં તો કરો એનાથી 10 ગણું મળે છે, અહીં કરો એનું 1% મળતું નથી. એટલે અનિલ અંબાણી કન્વિન્સ છે કે હું કરું છું એટલું મને મળતું નથી,
વિજય માલ્યા પણ હમણાં એ જ કહી રહ્યા છે કે જુઓ ને હું કેટલા પ્રયાસ કરું છું છતાં સફળતા મળતી નથી. તો આ જ્યોતિષ છે અને આ જે જ્યોતિષ શાસ્ત્ર છે અને આ જે બાબાઓનું જે ધતિંગ છે એ આ બધું આના પર ચાલે છે. મને એમ કહેવા દો કે ગુરુ બહુ જ પ્રચંડ ગ્રહ છે. હવે આટલા પ્રચંડ ગ્રહના પરિણામો તમે કોઈ અપવાસને કારણે, કોઈ નંગને કારણે, કોઈ વિધિને કારણે, કોઈ જપને કારણે કેવી રીતે નકારી શકો, કેવી રીતે એને નેગેટિવ કરી શકો કે પોઝિટિવ કરી શકો? તમારે તમારા કર્મો ભોગવવાના છે અને એ કર્મો ભોગવતા તમે થાકી જાઓ એવું જ બનવાનું છે. અને બધા જ થાકી ગયેલા લોકોને એમ થાય છે કે 2000 રૂપિયા ભરી દઉં, મારે 100 કરોડ આવવાના છે, આવતા નથી, 2000 ભરી દઉં ને બાબાની મહેરબાનીથી આવી જાય તો 2000 તો કંઈ ભૂલી જઈશું. જેને નોકરી નથી એને એમ થાય છે કે આ બહુ અરજીઓ કરી 2000 નિર્મલ બાબામાં ભરી દઉં તો હું કદાચ બધું પામી જઈશ. તો આ કશુંક મેળવી લેવાની, તરત મેળવી લેવાની લાયમાં આપણે આ 2000, 5000, 10000 ખર્ચતા રહીએ છીએ અને બાબાઓ ફાવતા રહે છે. મારો એક મિત્ર છે ફેસબુક પર, જીતેન પ્રસાદ, એમણે બહુ ઝુંબેશ ચલાવી છે હમણાં બાબા સામે, પણ કોઈ એની એને એની દરકાર નથી કરવાનું. આ દેશમાં બાબાઓ સામે, ધર્મગુરુઓ સામે, પ્રચારકો સામે તમે ગમે તેટલું કરો, એમની ભક્તિમાં, એમના અનુયાયીઓમાં કોઈ ફેર પડવાનો નથી. એમની પાસે અબજો રૂપિયાની દોલત ભેગી થતી જાય છે અને એ સમૃદ્ધ થતા જાય છે, દેશ અને લોકો ગરીબ થતા જાય છે. પણ આ બલિહારી છે આપણા દેશની અને આપણે એમાંથી બહાર આવવાના નથી. સીધી વાતમાં આજે બસ આટલું જ, આવતીકાલે ફરી મળીશું.